हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग। श्री कन्या प्राथमिक विद्यालय कालावड़ ई लर्निंग एप्लिकेशन में आप सबनु हार्दिक स्वागत है। विषय विज्ञान धोरण 7 सेमेस्टर 1 चेप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारों। हवे आगळना लेक्चरनी अंदर आपणे भौतिक फेरफारों कोने कहेवामां आवे छे, त्यार पछी रासायणिक फेरफारों कोने कहेवामां आवे छे ते भणी गया। त्यारबाद आपणे एना घणा बधा उदाहरणों जोया, ઘણી બધી પ્રવૃત્તિ કરી અને આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ આપણી આસપાસ રોજિંદા જીવનની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફારો થતા જોવા મળે છે। ભૌતિક ફેરફારોની અંદર પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને જોઈ ગયા કે ભૌતિક ફેરફારમાં શું થાય, તો કે પદાર્થ છે એની ખાલી અવસ્થા જ ચેન્જ થાય, પરંતુ એ પદાર્થ મૂળ સ્વરૂપે તેમનો તેમ રહે છે, અને એ કેવું છે, તો કે ઉલટાવી શકાય તેવું છે। ત્યાર પછી આપણે જોયું રાસાયણિક ફેરફારો, તો રાસાયણિક ફેરફારની અંદર આપણે જોયું કે તે પ્રક્રિયાની અંદર શું થાય, તો કે કંઈક નવો પદાર્થ બને અને એ ઉલટાવી શકાય તેવો ન હોય, બરાબર। તો આવા અલગ અલગ ફેરફારો વિશે આપણે અભ્યાસ કરી ગયા। આજે આપણે જોશું ન્યૂ પોઈન્ટ, ટોપિક નંબર 6.3 લોખંડનું કટાવવું। આપણે જોયું હતું આગળ ચેપ્ટરમાં કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય, લોખંડના બાંકડા અથવા તો દરવાજા, કોઈ પણ લોખંડની વસ્તુને તમે છે બહાર મૂકી રાખો તો થોડોક સમય થાય તો એની ઉપર શું થઈ જાય, તો કે કાટ છે એ જમા થઈ જાય છે। તો એ કઈ પ્રક્રિયા છે, તો કે રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર। તો આવી રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય છે, એમાંનું એક છે લોખંડનું કટાવવું, એ આપણે જોશું ડિટેલમાં। તો ચાલો આપણે કાટ લાગવાની પ્રક્રિયા છે એને ફરીથી જોઈએ। આ જ ચેપ્ટરમાં આપણે આગળના પોઈન્ટમાં કાટ લાગવો એ પ્રક્રિયા જોઈ હતી, પરંતુ અહીંયા આપણે એને ડીપમાં જોશું। આ એક એવો ફેરફાર છે કે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને તેનો ધીમે ધીમે નાશ કરે છે। લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં, જહાજ, કાર, ટ્રકનું માળખું અને ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે થાય છે। તમને ખ્યાલ જ છે ખેતીના ઘણા બધા ઓજારો પણ લોખંડની વસ્તુમાંથી બનાવવામાં આવેલા હોય છે। તેને કાટ લાગવાને કારણે ઘણું આર્થિક નુકસાન પણ આપણે થતું હોય, બરાબર, તમને બધાને ખ્યાલ જ હશે। કાટ લાગવાની પ્રક્રિયાને નીચે મુજબ રજૂ કરવામાં આવે છે। કાટ કેવી રીતે લાગે, તો કે લોખંડની કોઈ પણ વસ્તુ હોય એના ઉપર હવામાંથી શું, તો કે ઓક્સિજન વાયુ પ્લસ પાણીની બાષ્પ, હવાની અંદર શું હોય, તો કે પાણીની બાષ્પ પણ રહેલી છે અને ઓક્સિજન વાયુ પણ રહેલો છે, એ બંને લોખંડ ઉપર પ્રક્રિયા કરશે અને લોખંડનો કાટ બનાવશે, જેને આપણે કહેશું આયર્ન ઓક્સાઇડ। એનું અણુસૂત્ર છે Fe2O3, એને શું કહેવાય, તો કે આયર્ન ઓક્સાઇડ, લોખંડનો કાટ। હવે કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી અથવા તો પાણીની વરાળ બંનેની હાજરી અનિવાર્ય છે। જો ઓક્સિજન હશે અને પાણી નહીં હોય તો પણ કાટ નહીં લાગે, પાણી હશે અને ઓક્સિજન નહીં હોય તો પણ કાટ નહીં લાગે। એટલે કાટ લાગવા માટે જરૂરી ઘટક કયા છે, ઓક્સિજન અને પાણી। વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ એ થાય કે ભેજ વધુ, ભેજથી ઝડપથી કાટ લાગે છે, બરાબર। વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હશે તો એનો અર્થ એવો થાય કે વધુ ભેજમાં કાટ છે એ કેવો લાગશે, તો કે ઝડપથી લાગે છે। તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ, હવે પ્રશ્ન થાય કે કાટ લાગે એનાથી શું થાય, આપણા જે પણ કંઈ સાધનો અથવા તો ઓજારો હોય એનું શું થાય, તો કે એ તૂટી જાય, બરાબર, ફટાફટ એની ઉપર કાટ જમા થવા માંડે દિવસે ને દિવસે, તો એ ઘસાય અને તૂટી જાય, તો આપણને આર્થિક રીતે શું થાય, તો કે નુકસાન લાગે। તો આપણે શું કરવું જોઈએ, કાટ લાગવાની પ્રક્રિયાને રોકવા માટે એવો કંઈક સોલ્યુશન લઈ આવવું જોઈએ કે જેથી લોખંડની વસ્તુ ઉપર કાટ ન લાગે। તો લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી બચાવવી જોઈએ, બરાબર। કાટ લાગવાની પ્રક્રિયા માટે આપણે શું કરવું જોઈએ રોકવા માટે, તો કે લોખંડની વસ્તુ છે એને ઓક્સિજન તથા પાણી કે બંનેથી આપણે એને બચાવવી જોઈએ। એક સરળ ઉપાય તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે। લોખંડની કોઈ પણ વસ્તુ હોય તો એના ઉપર આપણે કલર કરી નાખીએ તો શું થાય, તો કે કાટ લાગે નહીં। વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે લગાડતા રહેવું જોઈએ જેથી તેમાં કાટ લાગે નહીં। બીજો ઉપાય એ પણ છે કે લોખંડ પર ક્રોમિયમ કે ઝીંક, એટલે કે જસતનો ઢોળ ચડાવવો જોઈએ, બરાબર। હવે લોખંડ પર જસતના ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે, તો કે ગેલ્વેનાઇઝેશન કહે છે। તમને બધાને ખ્યાલ જ હશે કે લોખંડનો દરવાજો હોય
અથવા તો કોઈ પણ ગેટ હોય એની ઉપર આપણે શું કરી નાખીએ, તો કે કલર છે એ કરી નાખીએ. એના પરિણામે શું થાય, તો કે લોખંડનું જે સ્તર છે એ કલરથી ઢંકાઈ જાય, પરિણામે એના ઉપર કાટ લાગતો નથી. પરંતુ અત્યારે ઘણા બધા રેડીમેડ આપણે જે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ માર્કેટમાંથી, તો ગેલ્વેનાઇઝેશન કરેલી જ હોય, એટલે લોખંડની બનેલી વસ્તુ ઉપર ઝીંક ધાતુનો ઢોળ છે એ ચડાવેલો હોય, એના પરિણામે શું થાય, તો કે ઉપરનું સ્તર ઝીંકનું હશે એટલે લોખંડની બનેલી વસ્તુને છે એ કાટ લાગશે નહીં. અને એ ઢોળ ચડાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય, તો કે ગેલ્વેનાઇઝેશન, જે તમારે ખાસ યાદ રાખવાનું છે, એમસીક્યુમાં પૂછાય. હવે પહેલી કહે છે, અરે માટે જ મારી મિત્ર રીટા હંમેશા લોખંડના કાટને ખૂબ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે, કારણ કે તે દરિયા કિનારા નજીક છે એ રહે છે. હવે તમને બધાને પ્રશ્ન થાય કે એવું કેમ, તો દરિયા કિનારાની અંદર શું હોય, તો કે હવાની અંદર બાષ્પનું પ્રમાણ કેવું હોય, તો કે વધારે હોય, બરાબર. એના પરિણામે શું થાય, તો ત્યાં રહેતા લોકો છે એની ઘરની આસપાસ કોઈ પણ લોખંડની બનેલી વસ્તુનો એ લોકો ઉપયોગ કરતા હોય તો ત્યાં શું થઈ જાય, તો કે કાટ છે એ વધારે લાગતો તમને જોવા છે એ મળતો હોય છે, બરાબર. તો લોખંડનો કાટ લાગવું એ પણ શું છે, એક પ્રકારનો છે, એ રાસાયણિક ફેરફાર છે. અને Fe2O3 બરાબર એ બનશે કાટ લાગવાની પ્રક્રિયામાં પાણી અને ઓક્સિજનની હાજરી છે એ સૌથી અગત્યની છે, બરાબર. એટલે પહેલીનો આપણો પ્રશ્ન છે એ કહે છે કે મારી ફ્રેન્ડ હંમેશા કહેતી કે લોખંડ છે ખૂબ ઝડપથી કટાઈ જાય છે, કારણ કે તે દરિયા કિનારાની નજીક રહે છે. તો દરિયા કિનારામાં શું થાય, તો કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે. દરિયા કિનારાના પ્રદેશોમાં હવા કેવી હોય, તો કે વધારે ભેજવાળી હોય, બરાબર. એના પરિણામે શું થાય, તો કે ત્યાંનું પાણી કેવું હોય, વધુ ક્ષારવાળું હોય, જે લોખંડની કટાવવાની ક્રિયાને કેવી, તો કે ઝડપી બનાવે. પરિણામે સમુદ્ર કાંઠામાં રહેતા લોકોમાં લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા કેવી હોય, તો કે વધારે હોય છે. ક્લિયર. ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપ અથવા તો નળીને કાટ લાગવાથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે. તમને બધાને ખ્યાલ જ છે, પાણીની પાઇપલાઇન જતી હોય તો એના ઉપર ગેલ્વેનાઇઝેશન કરેલું હોય, લોખંડની બનેલી હોય, એના ઉપર ઝીંકનું ઢોળ ચડાવેલું હોય, જેથી શું થાય, તો કે એ કંટાય નહીં. તમે જાણો છો કે જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ છે એ પાણીમાં ડૂબેલો રહે છે. તો જહાજની બહારની સપાટી પણ પાણીના સતત સંપર્કમાં રહે છે, બરાબર. તો પ્રશ્ન થાય કે જહાજ છે એ લોખંડનું બનેલું હોય તો એ કટાઈ જવાની શક્યતા છે એ રહેલી હોય છે. વરી વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે. તમને બધાને ખ્યાલ જ છે, દરિયાનું પાણી હોય એ કેવું હોય, તો કે ખારું હોય, કારણ કે એની અંદર શું પ્રેઝન્ટ હોય, તો કે ક્ષાર. ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને કેવી ઝડપી બનાવે છે. આથી જ જહાજને રંગ કર્યા પછી પણ તેના પર લાગતો કાટ ઘણું બધું નુકસાન કરે છે. એટલું જ નહીં, જહાજનો લોખંડનો થોડો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે. વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી થતા આર્થિક નુકસાનની તમે કલ્પના છે કરી શકો છો. તમને ખ્યાલ જ છે, લોખંડની બનેલી વસ્તુ ઉપર કાટ છે એ લાગે જ છે. આપણે જોયું કે જહાજ છે એ આખું લોખંડનું બનેલું હોય, એની ઉપર કાટ રંગ પણ કરેલો હોય, છતાં પણ દરિયાનું અથવા તો સમુદ્રનું પાણી ક્ષારવાળું હોવાને લીધે શું થાય, તો કે કટાઈ જવાની પ્રક્રિયા થોડા પ્રમાણમાં બને છે. એટલા માટે જ દર વર્ષે શું કરવામાં આવે, તો કે જહાજનો જે ભાગ નબળો થઈ ગયો હોય અને એની ઉપર વધારે કાટ જમા થઈ ગયો હોય તો એને ચેન્જ કરવામાં આવે છે. લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ધાતુઓને ભેળવીને સ્ટેઇનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે કે જેને કાટ લાગતો નથી. આપણા ઘરની અંદર, કિચનની અંદર જે સ્ટીલના વાસણ હોય, બરાબર, એ કેના હોય, તો કે SS ના બનેલા હોય, સ્ટેઇનલેસ સ્ટીલ. એની અંદર કઈ કઈ ધાતુ હોય, તો કે લોખંડની અંદર કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ જેવી ચાર ધાતુઓને મિક્સ કરે ત્યાર પછી એમાંથી વાસણ બનાવવામાં આવે એને કહેવાય સ્ટેઇનલેસ સ્ટીલના વાસણ. અને એની ઉપર શું થાય, તો કે કાટ લાગવાની પ્રક્રિયા છે થતી નથી.
ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ 6.4 સ્ફટિકીકરણ. તમે ધોરણ 6માં શીખ્યા કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં શું મળે છે, તો કે મીઠું મળે છે. કારણ કે આપણે જોયું સમુદ્રના પાણીની અંદર શું હોય, તો કે ક્ષાર છે એ રહેલા હોય છે. હવે જો દરિયામાંથી પાણી નીકળી જાય, એનું બાષ્પીભવન થઈ જાય, સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીની વરાળ થઈ જાય અને પાણીની અંદર રહેલા ક્ષારો નીચે જમા થયેલા હોય, બરાબર, એ શું છે, તો કે એ મીઠું છે. આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી, કારણ કે એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ પણ રહેલી હોય છે, બરાબર. તો એને શુદ્ધ કરી ત્યાર પછી એનું પેકિંગ કરી અને બજારની અંદર વહેંચવામાં આવે છે. આ સ્ફટિકોનો આકાર સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી, બરાબર. મીઠું છે એ ખાલી સોડિયમ ક્લોરાઇડ, મીઠાનું રાસાયણિક સૂત્ર છે NaCl. સોડિયમ અને ક્લોરિન બંને મિક્સ હોય એને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. આનું નામ છે મીઠું, બરાબર. આનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ. એ ખાસ યાદ રાખવાનું છે. શું, તો કે સોડિયમ ક્લોરાઇડ, બરાબર. અને એનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ અને આપણે એને કહીએ છીએ મીઠું, બરાબર. તો દરિયાના પાણીમાંથી આપણને જે છેલ્લે મીઠું પ્રાપ્ત થાય એ શુદ્ધ હોતું નથી, એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય, જેને આપણે સ્ફટિક કહીએ છીએ. એ તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય અને એ પ્રક્રિયાને કહેવાય સ્ફટિકીકરણ, જે એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. હવે સ્ફટિકીકરણની પ્રક્રિયાને સારી રીતે સમજવા માટે આપણે જોશું પ્રવૃત્તિ નંબર 6.9, જેની અંદર આપણે શું કરવાનું છે, તો કે સ્ફટિક છે કેવી રીતે મેળવવા એ આપણે શીખવાનું છે. હવે આની અંદર શું કરવાનું, તો કે બીકરમાં એક કપ પાણી લઈને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો. પાણીને ગરમ કરો. હવે જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે સતત હલાવતા રહો. આકૃતિ 6.6માં બતાવેલું છે એ મુજબ શું કરવાનું, બીકરમાં એક કપ પાણી લેવાનું, તેમાં H2SO4ના થોડા ટીપા નાખવાના, બરાબર. મંદ H2SO4 લેવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી પાણીને ગરમ કરવાનું. જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેની અંદર શું નાખવાનું, કોપર સલ્ફેટનો પાવડર થોડો થોડો નાખતા જવાનો અને એને હલાવતું જવાનું. જ્યાં સુધી નવો પાવડર ઓગળી ન શકે ત્યાં સુધી તેમાં પાવડર નાખવાનું ચાલુ રાખો. દ્રાવણને ગાળી લો, તેને ઠંડુ પડવા દો. જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં. થોડા સમય પછી દ્રાવણને જુઓ. તમને કોપર સલ્ફેટના સ્ફટિકો છે એ પાત્રના તળિયે તમને કોપર સલ્ફેટના સ્ફટિકો છે એ જોવા મળશે, બરાબર. જો તમને ના દેખાય તો હજુ વધુ સમય રાહ જુઓ. તમે ભૌતિક ફેરફાર તથા રાસાયણિક ફેરફાર વિશે શીખ્યા, બરાબર. તો હવે આ પ્રવૃત્તિ તમે કરશો, સૌ પ્રથમ શું કરવાનું, તો કે બીકરમાં પાણી લેવાનું, એની અંદર મંદ H2SO4ના ટીપા નાખવાના અને પાણીને ઉકાળવાનું શરૂ કરવાનું, એટલે કે ગરમ કરવાનું શરૂ કરવાનું અને એને હલાવવાનું. ત્યાર પછી એની અંદર કોપર સલ્ફેટનો પાવડર હોય, બરાબર, એને થોડો થોડો એડ કરતો જવાનો ઉપરથી અને એને હલાવતું જવાનું. જ્યાં સુધી પાવડર ઓગળવાનું બંધ થાય ત્યાં સુધી શું કરવાનું, થોડો થોડો પાવડર છે નાખતો જવાનું અને હલાવતું જવાનું. ત્યાર પછી જ્યારે પાવડર ઓગળવાનું બંધ થઈ જાય એટલે શું કરવાનું, તમારે પાવડર નાખવાનું બંધ કરી દેવાનું. ત્યાર પછી તમારે શું કરવાનું, દ્રાવણને ઠંડુ થોડીક વાર નીચે લઈ અને ઠંડુ થવા દેવાનું. જ્યારે એ ઠંડુ થાય ત્યારે એને સહેજ પણ હલાવવું નહીં, પરિણામે શું થશે, નહીતર તમે એને હલાવશો તો નીચે જે સ્ફટિક હશે એ તમને છે એ દેખાશે નહીં, બરાબર. ત્યાર પછી શું કરવાનું છે, તો કે જ્યારે તમે એને લઈ લ્યો પછી તમારે એને ગાળવાનું છે, તો તમને છે એ તળિયે શું મળશે, તો કે સ્ફટિકો મળશે, ક્લિયર. એ સ્ફટિક છે એ કેવા કલરના હશે એ આપણે જોઈ લઈએ. તો તમને સ્ફટિક છે એ વાદળી રંગના જોવા મળશે. તમને અહીં આકૃતિમાં બતાવેલું છે એ મુજબ તમે અહીં જોઈ શકો છો કે તમને વાદળી કલરના
સ્ફટિકો છે કોપર સલ્ફેટના, એ બીકરના તળિયે છે તમને જોવા મળશે. તમારે જો એ સ્ફટિકને સારી રીતે જોવા હોય માઇક્રોસ્કોપનો પણ ઉપયોગ છે એ કરી શકો છો. બરાબર, તો સ્ફટિકીકરણની પ્રક્રિયા વડે આપણે શું કરીએ છીએ, તો કે ઘણી બધી એવી વસ્તુ હોય જે મિક્સ હોય એને આપણે સ્ફટિકીકરણની પ્રક્રિયા દ્વારા અલગ કરી શકીએ છીએ. ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર ઘણી બધી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા જે થાય છે અને ફેરફારો થાય છે એ શીખ્યા. હવે તમારી આસપાસ થતા ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોને ઓળખવાનો પ્રયત્ન કરો. બરાબર, તો આપણે આ ચેપ્ટરની અંદર જોયું ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, ત્યાર પછી લોખંડનું કટાવવું અને સ્ફટિકીકરણની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 અહીં કમ્પ્લીટ થાય છે. તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ તમારે પાકી બુકની અંદર સારા અક્ષરે લખી અને પાકા છે એ કરી લેવાના છે. ઓકે, થેન્ક યુ.